નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કૃષ્ણા કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાલાલાની યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. એક ટોપિક આપણે પૂરો કર્યો છે ચેન્જ ધ ટેક્સ્ટની અંદર, ચેન્જ ધ વોઇસ, બરાબર. આજે એના પછી ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, એટલે કે તુલનાની કક્ષાઓ, જે તમારે પેટા ટોપિકમાં પૂછાય છે, જે ફંક્શનલ ગ્રામર આવે છે, જે નવા એપ્રોચની અંદર ફંક્શન ગ્રામર છે, એની અંદર જુદા જુદા ફંક્શનો વડે વાક્ય પૂર્ણ કરવાનું હોય, અથવા તો વાક્યો આપેલા હોય ઉપર છે ને એ ફંક્શનો કૌંસમાં આપેલા હોય, આપણે વાક્યની અંદર કયું ફંક્શન વપરાયેલું છે એ જોવાનું હોય છે. સરળ છે, વાક્યની અંદર કોઈ ને કોઈ ફંક્શન છે, કામ કરતું જ હોય છે. પહેલા પણ આ બધે ટોપિક હતા જ, પણ ફંક્શનલ ગ્રામરમાં શું કર્યું છે, ટોપિકના નામમાં ચેન્જ કર્યું છે. તો આ ફંક્શનલ ગ્રામરની અંદર ટોકિંગ, શોઈંગ, કમ્પેરિઝન અથવા કમ્પેરિંગ થિંગ્સ, કમ્પેરિંગ પર્સન, આવું નામ છે, જેને આપણે આપણી ભાષામાં કહીએ છીએ ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝન, એટલે કે તુલનાની કક્ષાઓ. વિદ્યાર્થી મિત્રો, સાવ સરળ છે ડિગ્રી નામનો ટોપિક છે. ડિગ્રી એટલે કક્ષા અને કમ્પેરિઝન એટલે તુલના. તુલના એટલે સરળ ભાષામાં સરખામણી. જે માનવ સહજ સ્વભાવ છે, આપણે કોઈ પણ વસ્તુની સરખામણી કરતા હોય, દાખલા તરીકે અમારો વર્ગખંડ તમારા વર્ગખંડ કરતા સ્વચ્છ છે, રામ શ્યામ જેટલો જ હોશિયાર છે, જેટલો રામ હોશિયાર છે એટલો જ શ્યામ હોશિયાર છે, તો સરખામણી કરવી. કમ્પેરિઝન એટલે શું થાય, સરખામણી કરવી. તો સરખામણી, કમ્પેરિઝનનું નામ છે ગુજરાતી સરખામણી. અને આ સરખામણી કઈ રીતે થાય વિદ્યાર્થી મિત્રો, ત્રણ રીતે થાય છે. કઈ રીતે? ત્રણ રીતે. પહેલું, સમાન છે કે નહીં. બીજું, એક વસ્તુ બીજી વસ્તુ કરતાં ચડિયાતી છે કે નહીં. અને ત્રીજું, એક વસ્તુ આખા જૂથ કરતાં સર્વશ્રેષ્ઠ છે કે નહીં. સમજાવું. પહેલું છે સમાન છે કે નહીં. દાખલા તરીકે મારી પાસે બે પેન છે, મારી પાસે બે પેન છે, હું વાત કરું કે આ પેન છે, આ પેન જેટલી જ મોંઘી છે અથવા તો જેટલી જ સરસ છે, તો સમાન છે, બરાબર છે. તો એક પેનની બીજી પેન સાથે સરખામણી કરીએ, સરખામણીમાં શું છે, સમાન છે અથવા તો સમાન નથી, તો એ સમાન થયું. બીજું, એક કરતાં ચડિયાતું. હવે હું વાત કરું કે આ બ્લુ પેન છે ને એ બ્લેક પેન કરતાં ખૂબ જ સરસ ચાલે છે, તો આના કરતાં વધારે સરસ ચાલે છે. સમજાય છે? તો ના કરતાં ચડિયાતું. અને હવે હું વાત કરું કે મારી પાસે જે પેન છે ને એ આખા સ્ટાફમાં કોઈ પાસે આવી પેન નથી, તો એક જ વસ્તુ છે આખા જૂથ કરતાં સર્વશ્રેષ્ઠ છે. તો ત્રણ રીતે સરખામણી થઈ શકે. એ રીતે ડિગ્રીઝના પણ ત્રણ પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો. ત્રણ પ્રકારની ડિગ્રી છે. પહેલું, સમાનતા દર્શક કક્ષા. બીજું છે, એ છે અધિકતા દર્શક કક્ષા. અને ત્રીજું છે, એ છે શ્રેષ્ઠતા દર્શક કક્ષા. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, એના ગુજરાતી નામ છે સમાનતા દર્શક કક્ષાને કહેવાય છે પોઝિટિવ ડિગ્રી. અધિકતા દર્શક કક્ષા છે ને કમ્પેરિટિવ ડિગ્રી, અને શ્રેષ્ઠતા દર્શક કક્ષા છે સુપરલેટિવ ડિગ્રી. આનું કામ શું છે, સમાન છે કે નહીં
એ જોવાનું કામ છે પોઝિટિવ ડિગ્રીનું. આનું કામ શું છે, ચડિયાતું છે કે નહીં એ જોવાનું, અને આનું કામ શું છે, સર્વશ્રેષ્ઠ છે કે નહીં એ જોવાનું કામ છે. બરાબર, આને ટૂંકમાં પીડી કહીશું, આને સીડી કહીશું અને આને એસડી કહીશું. ત્રણેય ડિગ્રી છે એ આપણે વિગતવાર જોવાની છે. પણ એ પહેલાં ડિગ્રી છે તો એની અંદર સરખામણી કોના આધારે થાય, તો એ છે વિશેષણના આધારે. તો પહેલાં તો વિશેષણ એટલે શું, એડજેક્ટિવ. આપણે જે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર જોયો તો એમાં વાત કરી હતી વિશેષણ એડજેક્ટિવ. નામના અર્થમાં વધારો કરતો શબ્દ હોય ને એને વિશેષણ કહેવામાં આવે છે. નામના અર્થમાં વધારો કરતો, સફેદ દડો, જોજો વિદ્યાર્થી મિત્રો, દડો છે ને એ નામ છે, પણ દડો કેવો, સફેદ, એ વિશેષણ છે. હોશિયાર છોકરો, સુંદર છોકરી, દેખાવડો છોકરો, બરાબર, સુંદર પક્ષી, મોટો હોલ, તો આ બધું શું છે, વિશેષણ છે. નામના અર્થમાં વધારો કરતો શબ્દ હોય ને વિશેષણ કહેવામાં આવે છે. અને વ્યાખ્યા લખી લેજો, નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. ક્રિયા વિશેષણની વાત કરીએ, આ વિશેષણ થયું. એના ઉદાહરણ જોઈએ, દાખલા તરીકે રેડ બોલ, તો રેડ છે એ વિશેષણ છે. બ્લેક બોર્ડ, તો બ્લેક છે એ વિશેષણ છે. બરાબર, બ્યુટિફુલ ગર્લ, તો બ્યુટિફુલ છે એ વિશેષણ છે. છોકરી પણ કેવી, સુંદર, તો નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે. એના પછી ક્રિયા વિશેષણ, તો એ છે ક્રિયાના અર્થમાં વધારો કરતા શબ્દને ક્રિયા વિશેષણ કહે છે. કોઈ પણ ક્રિયા હોય, ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો, ક્રિયા વિશેષણ કહે છે. દાખલા તરીકે સ્વિફ્ટલી એટલે કે ઝડપથી દોડે છે, પણ કઈ રીતે દોડે છે, ઝડપથી દોડે છે, તો સ્વિફ્ટલી એક ક્રિયા વિશેષણ છે. નાઇસલી, સુંદર રીતે ચિત્ર દોરે છે પણ સુંદર રીતે, તો એ પણ ક્રિયા વિશેષણ છે, સુંદર રીતે. તો બે વસ્તુ આપણે ડિગ્રીની અંદર યાદ રાખવાની છે, કેમ કે જ્યારે કમ્પેરેટિવ રૂપ અને વિશેષ સુપરલેટિવ રૂપ બનાવશું ને ત્યારે વિશેષણમાં આપણે ચોક્કસ પ્રકારનો ફેરફાર કરવાનો થશે. એટલે વિશેષણ અને ક્રિયા વિશેષણ, એડજેક્ટિવ અને આને કહેવાય છે એડવર્બ, એ આપણે ભૂલવાના નથી. તો સમજાણો વિદ્યાર્થી મિત્રો, ત્રણ ડિગ્રી છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવ એટલે પીડી કહેવાય ટૂંકમાં, અને સીડી એસડી સમાન છે કે નહીં એ જોવા માટે પોઝિટિવ ડિગ્રી વપરાય છે, ચડિયાતું છે કે નહીં એ જોવા માટે કમ્પેરેટિવ ડિગ્રી વપરાય છે, અને સર્વશ્રેષ્ઠ છે કે નહીં એ જોવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. સરખામણી હંમેશા વિશેષણ અથવા ક્રિયા વિશેષણથી થશે, એને આપણે ઉદાહરણ તેમજ વ્યાખ્યા જોઈ છે. હવે આપણે પહેલી ડિગ્રી, સમાનતા દર્શક કક્ષા, એનો પહેલો ભાગ, કેમ કે ડિગ્રીના ત્રણ ભાગ હશે, ભાગ એક, ભાગ બે અને ભાગ ત્રણ, તો સમાનતા દર્શક કક્ષા છે એનો પહેલો ભાગ જોઈએ. બરાબર, આ બધી નોટ્સ છે તમારે તમારા ગ્રામરની બુકમાં લખવાની છે. ચાલો, પોઝિટિવ ડિગ્રી, જેને કહીશું સમાનતા દર્શક કક્ષા, એનો પાર્ટ વન જોઈએ. હવે તમે એમ કહો પાર્ટ વન પાર્ટ ટુ શા માટે,
एक वस्तु नी एक वस्तु साथे सरखामणी पार्ट वन मां जोशु, एक नी अन्य कोई साथे एक वचन साथे सरखामणी पार्ट टू मां जोशु, घणा बधा नी एक अथवा घणा बधा साथे एटले के बहुवचन साथे पार्ट थ्री मां जोशु। अहींया पार्ट वन, तो पार्ट वन मां तमने मैं कीधुं ए प्रमाणे एक नी एक साथे सरखामणी। एक वस्तु नी एक वस्तु साथे सरखामणी पार्ट वन मां जोईशुं आपणे। निशानी, हकारमां एजेस अने नकारमां सोएज। હકારમાં એઝેજ આવશે, નકારમાં સોએજ આવશે, વચ્ચે તમને પ્રશ્ન થાય શું આવશે, અહીંયા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આવશે, બરાબર? સો એઝ વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, એઝેજ વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આવશે। ત્યારબાદ ગુજરાતી અર્થ, એનો ગુજરાતી અર્થ થશે જેવો, જેવી, જેવું, જેવા, જેટલો, જેટલી, જેટલું અને જેટલા। કારણ કે હું તમારા જેટલો હોશિયાર છું, તમે તેણીના જેવા જ સુંદર છો, બરાબર? અહીંયા જેવો, જેવી આ એના ગુજરાતી અર્થ થશે। વાક્યરચના ખાસ જોઈશું વિદ્યાર્થી મિત્રો। હકાર વાક્યરચના કરતા વન, આમાં બે કરતા આવશે, શા માટે બે વચ્ચે સરખામણી છે ને, પહેલી સરખામણી અને છેલ્લી સરખામણી। કરતા વન પ્લસ ક્રિયાપદ એઝ, બાદમાં વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ એઝ પ્લસ બીજો કરતા, પેલો કરતા ને બીજો કરતા। નકારની અંદર કરતા વન પ્લસ ક્રિયાપદ પ્લસ આવશે નોટ પ્લસ સો, પછી વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ પ્લસ એઝ પ્લસ બીજો કરતા, બરાબર? નકારમાં સોએઝ આવે, હકારમાં એઝેજ આવે, એઝ એઝ અને સોએઝની વચ્ચે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ આવશે। ક્રિયાપદ છે એ પણ એક વચનનું જ આવશે, એક વચનનું આવશે એટલે કાં તો ઇઝ આવશે અથવા વોઝ આવશે, બેમાંથી એક આવશે, જેમ કે હા એમ અથવા ઇઝ અથવા વોઝ, એમ પણ એક વચનનું છે। એટલા માટે ફરીથી જોઈ લો, પોઝિટિવ ડિગ્રી એનું નામ જ છે, સમાનતા દર્શક કક્ષા। એનું કામ શું છે, સમાન છે કે નહીં એ જોવા માટે। હકારમાં એઝ એઝ, હકારનું કામ શું છે, જોજો સમાન છે। નકારનું કામ શું છે, સમાન નથી। ગુજરાતી અર્થ થશે એનો જેવો, જેવી, જેવું, જેવા, જેટલો, જેટલી, જેટલું અને જેટલા। વાક્યરચના પણ લખી લેજો। હવે આપણે જોઈએ એના ઉદાહરણ, બરાબર? એક્ઝામ્પલ, હું તમારા જેટલો જ નિયમિત છું, હું તમારા જેટલો જ નિયમિત છું। બીજું ઉદાહરણ જોઈએ, ભારત ચીન જેટલું જ શક્તિશાળી છે। ત્રીજું ઉદાહરણ જોઈએ, એ છે નવેમ્બર ડિસેમ્બર જેટલો જ ઠંડો હોય છે। ચાલો, ત્રણેય હકાર વાક્યો છે, સમાન છે, ખાસ ધ્યાન આપજો અહીંયા।
હું તમારા જેટલો જ નિયમી છું. આમાં બે વ્યક્તિ વચ્ચે સરખામણી છે. કોની કોની વચ્ચે? મારી ને તમારી વચ્ચે. હું કોના જેટલો નિયમિત છું? તમારા જેટલો. કઈ બાબતમાં સરખામણી છે? નિયમિતતાની બાબતમાં. બીજું, ભારત ચીન જેટલું શક્તિશાળી છે. ભારત અને ચીન વચ્ચે સરખામણી છે. ભારત ચીન જેટલું શક્તિશાળી છે. કઈ બાબતમાં સરખામણી છે? શક્તિશાળી હોવાની બાબતમાં. ત્રીજું, નવેમ્બર ડિસેમ્બર જેટલો જ ઠંડો હોય છે. નવેમ્બરની સરખામણી ડિસેમ્બર જેટલી થાય, પણ કઈ બાબતમાં? ઠંડીની બાબતમાં. બરાબર છે. તો આ શું છે? આ ત્રણેય વિશેષણ છે. તો હકાર વાક્ય પેલો કરતા, કરતા વન એટલે કે હું, હું એટલે આઈ, આઈ સાથે એમ આવશે, ઇઝ આવશે કે આર આવશે? વર્તમાન કાળમાં એમ આવશે, આઈ એમ. હવે એઝ નિયમિત એટલે રેગ્યુલર, એઝ તમારા જેટલો એટલે યુ. આઈ એમ એઝ રેગ્યુલર એઝ યુ. ત્યારબાદ ભારતની સરખામણી ચીન સાથે થઈ. કઈ બાબતમાં? શક્તિશાળી હોવાની બાબતમાં. ભારત ચીન જેટલું જ શક્તિશાળી છે. તો પેલો કરતા છે ઇન્ડિયા, ઇઝ એઝ શક્તિશાળી એટલે પાવરફુલ એઝ ચીન એટલે ચાઇના. ભારત એ ચીન જેટલો જ શક્તિશાળી છે. ઇન્ડિયા ઇઝ એઝ પાવરફુલ એઝ ચાઇના. ત્રીજું છે, નવેમ્બર ડિસેમ્બર જેટલો જ ઠંડો હોય છે. પેલો કરતા કોણ છે? નવેમ્બર ઇઝ એઝ કોલ્ડ એઝ ડિસેમ્બર. છે કઈ નવીન વિદ્યાર્થીઓ આમાં? નહીં. આ હકાર વાક્યો હતા. હવે ત્રણ નકાર વાક્યના ઉદાહરણ જોઈએ. નકાર, પાકિસ્તાન ભારત જેટલું શક્તિશાળી નથી ને? નથી. બરાબર. પાંચમું, તાલાલા જુનાગઢ જેટલું મોટું નથી. છેલ્લું ઉદાહરણ જોઈએ, તાપી નર્મદા જેટલી લાંબી નથી. ત્રણેય વાક્યો નકાર છે. નથી, નકારની વાક્યરચના તમારી આગળ લખેલી છે હમણાં. સોએજ આવશે. બરાબર. કોની કોની વચ્ચે સરખામણી છે? આમાં પાકિસ્તાન અને ભારત વચ્ચે. કઈ બાબતમાં? શક્તિશાળી હોવાની બાબતમાં. પાકિસ્તાન ભારત જેટલું શક્તિશાળી નથી. બીજામાં, તાલાલા અને જુનાગઢ વચ્ચે સરખામણી છે. કઈ બાબતમાં? મોટા હોવાની બાબતમાં. તાલાલા છે, જુનાગઢ જેટલું મોટું નથી. ત્રીજામાં, તાપી અને નર્મદા વચ્ચે સરખામણી છે. કઈ બાબતમાં? લંબાઈની બાબતમાં. આ કરતા થયા, આ વિશેષણ થયા. વાક્યરચના તમારી આગળ છે. પેલો કરતા છે પાકિસ્તાન, એની સાથે એમ આવશે, ઇઝ આવશે કે આર? ઇઝ. નકાર છે એટલે નોટ. સો શક્તિશાળી એટલે પાવરફુલ, સ્ટ્રોંગ પણ લઈ શકો. એઝ ઇન્ડિયા. બીજું વાક્ય, તાલાલા જુનાગઢ જેટલું મોટું નથી. તાલાલા ઇઝ નોટ સો મોટું એટલે બિગ એઝ જુનાગઢ. છેલ્લું વાક્ય, તાપી નર્મદા જેટલી લાંબી નથી. તાપી ઇઝ નોટ સો લોંગ એઝ નર્મદા. તો આ થયા એના નકાર વાક્યો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ સરસ. આ એનો પાર્ટ વન હતો. કેમ કે બધામાં આપણે એક વસ્તુની એક સાથે સરખામણી કરી હતી. હવે પછી પાર્ટ ટુમાં શું થશે? એકની અન્ય કોઈ સાથે સરખામણી થશે. બરાબર. એના નિયમો પણ અલગ હશે, નિશાની પણ અલગ હશે, ગુજરાતી અર્થ પણ અલગ હશે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આવા 10 વાક્યો આવા એક અને એક વસ્તુ સાથે હોમવર્કની અંદર આ પ્રકારના 10 વાક્યો રફ બુકમાં લખવા, અંગ્રેજી અને ગુજરાતી. બરાબર. એના માટે તમે રેફરન્સ બુક તરીકે રેડી રેકનરનો ઉપયોગ કરી શકો છો, વિકાસ ઇંગ્લિશ ગ્રામરનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર. આજના લેક્ચરમાં આટલું જ. હવે પછીના લેક્ચરમાં આપણે પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું.
थैंक यू विद्यार्थी मित्रों।